નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. તો હવે જોઈએ સમાચાર વિગતવાર. ધાનેરાની વર્ષો પુરાની માંગણીઓનો અંત આવ્યો. ધાનેરા પુલ અને નેશનલ હાઈવેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ટૂંક જ સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે. ધાનેરાના રેલવે બ્રિજને નવીન બનાવવા માટે આજે મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધાનેરામાં છેલ્લા કેટલાક વર્ષોથી રેલવે બ્રિજ સાંકડો હોવાના લીધે ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવો સમાન બની ગઈ હતી અને તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 168 એ ઉપર આ બ્રિજ આવતો હોવાથી મહત્વનો છે. તો ધાનેરા અને રાજસ્થાન દિશા અને પાંથાવડા થરાદને જોડતો આ મુખ્ય માર્ગ હોવાથી આ બ્રિજનો નવીન બનાવવો અતિ આવશ્યક હતો. આ બ્રિજને નવીન બનાવવા માટે ધાનેરા પંથકમાં લોકો કેટલાય સમયથી સરકાર સમક્ષ રજૂઆતો પણ કરી હતી અને આ બ્રિજ ઉપર કેટલાય સમયથી રાજકારણ પણ ગરમાયું હતું. પરંતુ આખરે આ બ્રિજના ટ્રાફિકની સમસ્યાનો અંત આવ્યો. આવશે 5 મીટર પહોળાઈ હતી અને તે વધારીને 8 મીટર કરી દેવામાં આવી છે. આ માટે સરકાર 42 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે. યોજાયેલ ખાતમુહૂર્ત સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે સડક પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રાલયના મંત્રી મનસુખભાઈ માંડવીયા, બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરી, થરાદના ધારાસભ્ય અને પાણી પુરવઠા મંત્રી પ્રભુભાઈ પટેલ અને ધાનેરા ધારાસભ્ય નથાભાઈ પટેલ, ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા, માર્કેટયાર્ડના ચેરમેન ભુરાભાઈ પટેલ, વસંતભાઈ પુરોહિત, મફતલાલ પુરોહિત, માવજીભાઈ દેસાઈ તેમજ ભગવાનદાસ પટેલ આ ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. અંગે હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આ પુલ સાંકડો હોવાના કારણે અનેક પ્રકારની ટ્રાફિકની સમસ્યાઓનો સામનો કરવાનો પ્રશ્નો તેમની સમક્ષ આવતા હતા અને કેટલાક લોકોની પણ માંગ હતી કે આ બ્રિજ તાત્કાલિક સમયમાં નવો બનાવવામાં આવે. તેથી કેન્દ્ર સરકાર અને ધાનેરાના લોકોની રજૂઆત ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે આ બ્રિજને નવીન બનાવવામાં આવશે. હજુ આ બ્રિજને નવીન બનાવનાર અવધૂત કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ વિસ્તારની બાળાઓ માટે વિદ્યાલક્ષી બોન્ડ અને કન્યા કેળવણીના ભાગરૂપે 51,000 ચેક અહીંના બાળ વિકાસ અધિકારીને આપવામાં આવ્યો હતો અને આ ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 168 એ નવીનીકરણ કરવા માટેનું ધાનેરા ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 168 એ ઉપર ટ્રાફિક તેમજ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થયેલો જોવા મળતો હતો અને આ ધોરીમાર્ગ ઉત્તર ગુજરાતના ધરીરૂપી વિકાસના થરાદ, ધાનેરા, પાંથાવડા, જેડા સાથે જોડાયેલ અનેક મુખ્ય રસ્તો છે તેમજ રાજસ્થાનને જોડતા મુખ્ય રસ્તો હોવાથી તેનું મહત્ત્વ વધારે છે. પ્રસંગે મનસુખભાઈ માંડવીયા જણાવ્યું હતું કે અગાઉ કોઈ પણ નેશનલ હાઈવે બનાવવાનો હોય તો તે એક દિવસમાં 6 કિલોમીટર સુધી રસ્તો બનતો હતો, પરંતુ હવે તે નરેન્દ્ર મોદી પીએમ બન્યા પછી બદલાવ થઈ ગયો છે અને હાલમાં 30 કિલોમીટર સુધીનો હાઈવે એક દિવસમાં બની જાય છે. ખાસ કરીને ધાનેરા, પાંથાવડા, થરાદ અને જેડા જેવા વિકાસના નાના શહેરો માટે રસ્તાઓનો વિકાસ બહુ જ મહત્ત્વનો હતો અને તેના સંદર્ભમાં સરકારે આ રસ્તાઓને નવા બનાવવા માટે 464 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને આ રસ્તાઓ ઉપર નાના મોટા પુલ બનાવવામાં, રસ્તાઓની ગોળાઈ સુધારવી અને રસ્તાઓ ઉપર નાના બસ સ્ટોપ બનાવવામાં આવશે અને પે એન્ડ યુ પણ બનાવવામાં આવશે અને હાઈવે અદ્યતન બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. વિભાગ દ્વારા આયોજિત એનું ખાસ મુહૂર્ત કરીને જ્યારે અહીંયા મહાનુભાવો આવ્યા છે અને દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે ત્યારે આપણે જોરથી તાળીઓના ગડગડાટથી આજના કાર્યક્રમને પ્રોત્સાહન આપશું. હોમ અસ્તોમા સદગમય, તમસોમા જ્યોતિર્ગમય, મૃત્યુમાં અમૃત ગમય. હે પરમ કૃપાળુ પરમાત્મા, તું મને અસત્ય માયાથી સત્ય તરફ, ઊંડા અંધારેથી પરમ તેજ તરફ, મહામૃત્યુમાંથી અમૃત. આપણા સૌના વચ્ચે ઉપસ્થિત અને જેમને આપણને હમણાં આજે બનાસકાંઠા જિલ્લા માટે સોના દિવસ છે, આજે એક જ દિવસમાં નેશનલ હાઈવેના લગભગ 600 કરોડના કામ માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબે ભારત સરકારમાં પાસ કર્યા છે. થરાદથી ધાનેરા, ધાનેરાથી સાબરવાડા, સાબરવાડાથી પાથાવાડા 68 કિલોમીટર 464 કરોડના ખર્ચે થશે. નેનામાંથી ધાનેરા 21 કિલોમીટર 82 કરોડના ખર્ચે થશે. ધાનેરા રેલવે ઓફિસ 42 કરોડના ખર્ચે થશે. ટેકોડાનું નાળું 8 કરોડના ખર્ચે બતાવી. ટોટલ 600 કરોડના કામ આજે ખાતમુહૂર્ત થયા છે અને સમય મર્યાદા બહુ પૂર્વક કરવામાં આવશે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી, દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય એના માટે સક્રિયતાથી ધ્યાન આપી રહ્યા છે. 2013-14 ની અંદર દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે
1.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થતો હતો. આ વર્ષે બજેટની અંદર 7 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે કરી છે. આ રાજ્યની અંદર વર્ષે દાડે 200 થી 250 કરોડ રૂપિયા નેશનલ હાઈવેના વિકાસ માટે ખર્ચવામાં આવતા હતા. આ વર્ષે 3000થી વધારે કરોડ રૂપિયાનો ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે થઈ રહ્યો છે, રોડ નેટવર્ક ડેવલપમેન્ટ માટે થઈ રહ્યો છે. જે રીતે બનાસકાંઠા જિલ્લાની અંદર થરાદ ધાનેરા મથાવાડા રોડ નું કામ એ 468 કરોડ રૂપિયાના ખર્ચે થવાનું છે, જેનો શિલાન્યાસ આજે કરવામાં આવ્યો છે. એ જ રીતે ધાનેરાને સૌથી મહત્ત્વનું શહેરના વચ્ચેથી જે રેલવે પરનો બ્રિજ હતો એ બ્રિજ ખૂબ સાંકડો હતો. આ સાંકડો બ્રિજ હોવાના કારણે યાતાયાતને ખૂબ મુશ્કેલી થતી હતી. ધાનેરા શહેરમાં જે બાબા આદમના જમાનાનો જે રેલવે પુલ આવેલો હતો, આ પુલ માટે અનેકવાર રજૂઆતો થઈ હતી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં અનેકવાર રજૂઆતો થઈ હતી. જ્યારે અહીંયા ભાજપની સરકાર હતી ગુજરાતની અંદર અને કેન્દ્રની અંદર યુપીએની સરકાર હતી, ત્યારે ભાજપની સરકાર એવું કહેતી હતી કે યુપીએની સરકાર આ બ્રિજ નથી બનાવતી. તે બાદ કેન્દ્રમાં પણ ભાજપની સરકાર આવીને ગુજરાતમાં પણ ભાજપની સરકાર આવી, પરંતુ જે જૂની સરકારો હતી તેમણે આ બ્રિજ ના બનાવ્યો અને તેમાં રસ ના લીધો. અને આ જે નવી સરકાર આવી હતી ગુજરાતમાં ને એના પછી આ બ્રિજનું કામ ચાલુ થઈ ગયું છે, ચાલુ થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. અને આજે જે ધાનેરા ખાતેનો જે બ્રિજ છે તે બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાસ વાત કરીએ મહેન્દ્ર જોડે કે ખાસ કરીને આજે જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમાં કોણ કોણ કયા કયા નેતાઓ હાજર રહ્યા હતા અને કયા નેતાઓ ગેરહાજર રહ્યા હતા, તેમજ કયા નેતાઓએ શું જણાવ્યું હતું? સૌથી પહેલાં વાત કરવું કે જે ધાનેરાનો આ વર્ષો જૂનો જે બાબા આદમના જમાનાનો બ્રિજ હતો, આ બ્રિજને લઈને ધાનેરાની અંદર કેટલાય સમયથી વિધાનસભાની ચૂંટણી લડાતી આવી છે. તેમાં ભાજપ કે કોંગ્રેસ હોય તેમણે ફક્ત ને ફક્ત આ બ્રિજને લઈ અને ચૂંટણી લડી રહ્યા હતા. અને આ આખરે આ બ્રિજ હતો એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મહેમાન તરીકે નીતિનભાઈ પટેલ આવવાના હતા પણ કંઈ આવી નથી શક્યા. પરિવહન મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આ કાર્યક્રમને અધ્યક્ષતાને રહ્યો હતો અને બીજા જે દિશાના ધારાસભ્ય છે એ પણ, શશિકાંત પંડ્યા એ પણ હાજર રહ્યા હતા. ધાનેરાના એમએલએ નથાભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા, તેમજ પાણી પુરવઠા મંત્રી પરબતભાઈ પટેલ એ પણ હાજર રહ્યા હતા. આ બ્રિજની વિશેષતા એ છે કે જે ધાનેરાનો જે વર્ષો જૂનો જે સમસ્યા ટ્રાફિકની એ સમસ્યા દૂર કરવાની છે. આજે બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જે વર્ષો જૂને ધાનેરાના લોકોની માંગ હતી, જે વર્ષોથી ભાજપના ઉપર જ આક્ષેપ થતા હતા કે આ બ્રિજ ભાજપવાળા નથી બનતા, ભાજપવાળા નથી બનાવતા કે કોંગ્રેસવાળા નથી બનાવતા, એ આજે જે ભાર હતો એમના ઉપરથી ઓછો થયા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો હતો. ત્યારે જ્યારે હરિભાઈ ચૌધરી જ્યારે અહીંયા એમના મત વિસ્તાર જ કહેવાય, કેમ કે બનાસકાંઠાના સાંસદ છે, જ્યારે ધાનેરા આવતા હતા ત્યારે ધાનેરાના લોકોની ફક્ત ને ફક્ત એક જ માંગ હતી કે આ બ્રિજ ક્યારે બનશે, ક્યારે બનશે. અને આખરે હરિભાઈ ચૌધરીએ કે જણાવ્યું હતું કે આ મેં મનસુખભાઈ માંડવિયાને આ પ્રશ્ન જે હતો બ્રિજનો એમના આગળ રજૂઆત કરી અને એમને આખરે મંજૂરી આપી. ખાસ કરીને મહેન્દ્ર વાત કરવામાં આવે તો આ બ્રિજની કામગીરી છે તે ક્યારથી ચાલુ થશે, આજે ખાતમુહૂર્ત થઈ ગયું છે પરંતુ કામગીરી ક્યારથી ચાલુ થશે, કેટલા સમયની અંદર આ બ્રિજ પૂરો થવાનો છે, કેટલા રૂપિયા બ્રિજ બનાવવામાં ખર્ચ થશે, તેમજ ખાસ કરીને આ બ્રિજ કયા પ્રકારનો હશે? સૌથી પહેલાં જણાવી દઉં કે જે આ બ્રિજની જે ટેન્ડર હતી એ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને તેને અવધૂત કરીને જે કન્સ્ટ્રક્શન છે એ થોડા સમયની અંદર આ કામગીરી ચાલુ કરવાની છે. અને જે 24 મહિનાનો જે સમય છે એ સમય દરમિયાન આ જે બ્રિજ બનાવવાની પ્રક્રિયા છે એ પૂર્ણ કરી દેવામાં આવશે. અને જે આ બ્રિજની વિશેષતાની વાત કરવામાં આવે તો આ બ્રિજ 4-લેન બ્રિજ બનશે, જેમાં સૌથી પહેલાં વાત કરવામાં આવે કે જે બ્રિજની પહેલાં જે જૂનો બ્રિજ હતો તેની પહોળાઈ હતી 5 મીટર આસપાસની અને એ હાલ જે સુધારી અને જે નવો બ્રિજ બનવાનો છે તેમાં 8.5 મીટરની પહોળાઈ બનશે અને જે 3.5 મીટરનું હોય છે અને ફૂટપાથ હોય છે, જે સ્ટ્રીટ લાઇટોની જગ્યા હોય છે એ માટે, તેમાં સાઈડમાં એક ગટર વ્યવસ્થાની પણ સગવડ કરવામાં આવી છે. તેમાં 350 મીટર આ સાઈડ જે ડીસાથી ધાનેરા વચ્ચે જે જગ્યા હોય છે, જે એપ્રોચ ઉતારવાનો હોય છે એ પણ ઉતરશે અને 350 મીટર જે ધાનેરાથી થરાદ તરફ જે એપ્રોચ ઉતારવાનો છે એ ઉતરશે. અને તદઉપરાંત જે ધાનેરામાં જવાનો જે રસ્તો હોય છે, જે વિવેકાનંદ સર્કલ ઉપર જે વિવેકાનંદ સ્કૂલની નીચે ઉતરશે, એ વિવેકાનંદ સ્કૂલની નીચેથી જે અંડર હોય અંડર નાળું એ નાળાની અંદરથી પણ ધાનેરા અંદર પ્રવેશ કરી શકાશે.
મહેન્દ્ર, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ભાજપનો જે આજે ખાતમુહૂર્ત જે હતું આજે પુલનો, તેમાં ભાજપે તેના પ્રચાર માટેનું માધ્યમ બનાવી દીધું હતું. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો પહેલાં પણ અનેક એવા કાર્યક્રમો થયા છે, તેમાં ખાતમુહૂર્ત હોય કે કુર્સી મેળો હોય કે પછી જે કોઈ પણ મેળો હોય, તે મેળાની અંદર પણ કોંગ્રેસના ધારાસભ્ય હોય તો તેમને બોલાવવામાં આવે છે, પરંતુ તેમને માઇક આપવામાં નથી આવતું. આજે પણ આજ બનાવ બન્યો હતો. ધાનેરાના ધારાસભ્ય સ્ટેજ ઉપર હાજર હતા, પરંતુ તેમને બોલવા માટે તક આપવામાં નથી આવી અને તેમને માઇક પણ આપવામાં નહોતું આવ્યું. છતાં પણ ધાનેરાના ધારાસભ્ય, કોંગ્રેસના ધારાસભ્ય નથાભાઈ પટેલ સ્ટેજ ઉપર બેસી રહ્યા હતા. આવો જ બનાવ જ્યારે જોઈતાભાઈ પટેલ ધારાસભ્ય હતા ત્યારે બન્યો હતો. ત્યારે જોઈતાભાઈ પટેલને બોલવાનો મોકો ના મળતા જોઈતાભાઈ પટેલે ચાલતી પકડી હતી કાર્યક્રમ મૂકીને, પરંતુ આજે નથાભાઈ પટેલને બોલવાનો મોકો ના મળ્યો. છતાં પણ તેઓ આ કાર્યક્રમની અંદર બેસી રહ્યા હતા. મહેન્દ્ર, શું ખાસ કરીને શું હતું? સૌથી પહેલાં તો જે હાલ વાત કરીએ તો કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે અને રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, અને સ્વાભાવિક છે કે કોઈ પણ સરકાર આ ગ્રાન્ટ આપી છે એ કેન્દ્ર સરકારે આપી છે અને એ ભાજપ સરકાર તરફથી મળી હોય એવું પણ આપણે માની શકીએ. તો એના જ હાલથી ધાનેરાની વાત કરવામાં આવે તો હાલે એમાં ધારાસભ્ય તરીકે નથાભાઈ પટેલ જે કોંગ્રેસના છે તો એ જસ ન લઈ જાય એના માટે કરીને એમને આજે માઇક પર બોલવાનો પણ ચાન્સ આપ્યો નથી, એ સ્વાભાવિક છે. પરંતુ જે ચૂંટણી લડાતી હતી પહેલાં જે એક ભાજપ કહેતું હતું કે અમે બ્રિજ બનાવીશું, કોંગ્રેસ કહેતું કે અમે બ્રિજ બનાવીશું, પણ હાલ જે સ્થિતિ પેદા થઈ છે એમાં ભાજપની સરકાર હોય અને જે નીચે કોંગ્રેસના નેતા હોય તો સ્વાભાવિક છે કે જે કોઈ જસ ન લઈ જાય ભાજપ કોંગ્રેસના નેતા, એના માટે આજે મથાભાઈ પટેલને માઇક નથી અપાયું. હવે વાત કરીએ આ બ્રિજને લઈને, તો જ્યારે આ બ્રિજ બન્યો ન હતો ત્યારે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ધાનેરાની અનેક સંસ્થાઓ હોય, દરેક લોકોએ આ બ્રિજ બનાવવા માટે રજૂઆતો કરી હતી, તેમજ આ બ્રિજ બને તે માટે તેમજ ભૂખ હડતાલ પર પણ ઉતર્યા હતા. કરીને વાત કરવામાં આવે તો જ્યારે 2014 છેલ્લી ટર્મ હતી જ્યારે યુપીએ સરકારની, તે વખતે આ બ્રિજનો જે નકશો પાસ કરવામાં આવ્યો હતો તે પ્રમાણે જ આ બ્રિજ બનવાનો છે. પૂર્વ ધાનેરાના ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમની રજૂઆતોના લીધે આ બ્રિજ બન્યો છે અને તેમણે 2014ની અંદર જે રજૂઆતો કરી હતી તો જે પાસ થયો હતો યુપીએ સરકાર દ્વારા એ પ્રમાણે જ આ બ્રિજ બન્યો છે તેવું પૂર્વ ધારાસભ્ય જેકે પટેલ સાહેબે જણાવ્યું હતું. હવે અને આખરે આ ધાનેરાના બ્રિજનું આ ખાતમુહૂર્ત થઈ ગયું કે 24 માસની અંદર એટલે કે 2 વર્ષની અંદર આ બ્રિજની કામગીરી પૂર્ણ થઈ જશે અને 2 વર્ષ બાદ જે ધાનેરાના લોકો છે તે ધાનેરાના લોકો આ બ્રિજ ઉપરથી પસાર થતા હશે. પાલનપુરના યુવાનો દ્વારા સ્થિર મગજના લોકો ગોતી તેને સ્વચ્છ કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું. પાલનપુરની એક સમાજસેવી સંસ્થાએ નવો અભિગમ અપનાવ્યો હતો અને પાલનપુરમાં જે ગાંડા, ગેલા અને મગજ અસ્થિરના માણસોને સ્વચ્છ કરવાનું અભિયાન ચલાવ્યું હતું. પાલનપુરની સમાજસેવી સંસ્થાના યુવકોએ પાલનપુરમાં ગરીબ, મગજની અસ્થિર અને ગાંડા જેવા લાગતા માણસોને સ્વચ્છ કરવાનું અભિયાન ચલાવ્યું હતું. પાલનપુરના કીર્તિસ્તંભ વિસ્તારમાં અસ્થિર મગજના માણસો આ સંસ્થાના યુવકોએ નવડાવી ધોળાવી અને દાઢી કરી આપી હતી. ઉપરાંત આ પ્રકારના માણસો હતા તેઓને ભોજન પણ આપ્યું હતું અને કીર્તિ સ્પર્ધા આ ગાંડા લોકોને આ સંસ્થાના યુવકોએ નવડાવીને ક્લીન સેવ કરી ભોજન આપ્યું હતું. જો કે આ યુવકોએ સમાજની એક નવો ચીલો ચિત્ર્યો હતો અને આવા લોકોની સંભાળ રાખવા માટે પહેલ કરી હતી જેથી અન્ય લોકો પણ આવા સારો પ્રયાસ કરાય અને આ પ્રયાસથી પ્રેરાય તેમ છે. આ દિવસે વકીલની હત્યા થતાં પાલનપુરના વકીલોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જામનગરમાં ખૂબ જ ટૂંકા ગાળામાં વકીલાત ક્ષેત્રે ખ્યાતિ મેળવનાર યુવા વકીલ કિરીટ જોશીની શનિવારની રાત્રે ટ્રાફિકથી ધમધમતા ટાઉન હોલ વિસ્તારમાં બાઇક ઉપર આવેલા 2 શખ્સોએ છરીના અસંખ્ય ઘા ઝીકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં વકીલ કિરીટ જોશીનું કંગમાળીભર્યું મોત નિપજ્યું હતું અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જોકે આ મામલે પોલીસે 10-15 શખ્સોને અટકાયત કરી તપાસ હાથ ધરી છે. ત્યારે પાલનપુરના વકીલોએ કિરીટ જોશીની હત્યાની ઘટના અને ઉગ્ર વિરોધ દર્શાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને માંગ કરી હતી કે કિરીટ જોશીના હત્યારાઓને કડકમાં કડક સજા થવી જોઈએ. નગર બાર એસોસિએશનમાં વકીલ શ્રી જોશીનો ધોળા દાડે નિર્મમ હત્યા થઈ એ બાબતમાં પાલનપુર બાર એસોસિએશન તરફથી અમોએ નામ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમે જામનગર બાર એસોસિએશન એ રીતે સપોર્ટ જાહેર કર્યો છે. આજે કામથી અળગા રહેવાનો ઠરાવ પણ કરેલ છે.